नमस्कार विद्यार्थी मित्रों, प्रसन्न मल्या तमाम धोरण नंबर 10 विषय विज्ञान एनसीईआरटी सिलेबस में हार्दिक स्वागत करूँ छूँ। आज आप चेप्टर नंबर 11 मानव आँख ने रमगेरपी दुनिया फिजिक्स की अंदर शीखी रहा छे। आज टॉपिक है प्रयोग विषय शीखवा है। प्रयोगन नाम है कलील कणों द्वारा प्रकाशन प्रकीर्णन करवा है। आप हमें शीखिए प्रयोग। तो कलील कणों द्वारा प्रकाशना प्रकीर्णन अवलोकन करो तेना माटे पद्धति छे के श्वेत प्रकाशनो तीव्र स्रोत एस आपणे नाम आपीए अभिसारी बहिर्गोल लेंस L1 ना मुख्य केन्द्र एटले के आपणे F1 उपर मूकीए। आकृतिमां दर्शाया प्रमाणे आ लेंस प्रकाशनो समांतर किरणपुंज आपे छे। आ किरणपुंजने स्वच्छ पाणी भरेला पारदर्शक कांचना पात्र T-માંથી पसार थवा दो। એટલે આપણે જોઈએ તો આ જે પ્રકાશનો જે સ્ત્રોત એટલે એસમાંથી જે પ્રકાશ છે તે બહિર્ગોળ લેન્સ L1માંથી પસાર થશે અને તે સમાંતર કિરણ પારદર્શક કાચનું જે પાત્ર વાસણ છે તેમાંથી એટલે કે પાણીમાંથી પસાર થશે। પસાર થશે એટલે શું થશે નેક્સ્ટ આપણે જોઈએ। તો હવે આ પ્રકાશના કિરણપુંજને કાર્ડબોર્ડ પૂઠા એટલે કે પૂઠાનો કાગળ જ્યાં કાર્ડબોર્ડ દેખાય પૂઠાના કાગળ પર બનાવેલા વર્તુળાકાર છિદ્ર સીમાંથી એટલે કે આ છિદ્ર સીમાંથી પસાર થવા દો અને બીજા છેડા લેન્સ જે બીજો છેડો જે છે બીજો બહિર્ગોળ લેન્સ છે તે બીજો બહિર્ગોળ લેન્સ L2 વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર છિદ્રનો પડદા ઉપર એટલે કે MN પડદા ઉપર આપણને સ્પષ્ટ પ્રતિબિંબ મળશે। એટલે આપણે શું કર્યું કે એક સૂર્ય એટલે કે કોઈ એક શ્વેત પ્રકાશ છે તેનું પ્રથમ બહિર્ગોળનેસ વરે તેનું વક્રી એટલે પરાવર્તન થઈ અને સમાંતર કિરણો છે તેને કાચના એક વાસણમાંથી પસાર કરીએ ત્યારે નેક્સ્ટ આપણે એક કાર્ડબોર્ડનું જે છિદ્ર છે તેમાંથી પસાર કરીએ અને તે કિરણને ફરીથી બહિર્ગોળનેસ બીજો છે તેમાંથી આપાત કરીને તેનું પ્રતિબિંબ આપણે પડદા ઉપર મેળવ્યું। તો પાત્રમાં આ જે પાત્ર છે તે પાત્ર 2L એટલે 2 લિટર સ્વચ્છ પાણીમાં 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ શું લેવાનું છે 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ અથવા તો થાયો નહીં તો હાઇપોસલ્ફેટ એનું સૂત્ર છે Na2H2O3 ને ઓગાળવાનું છે। આ પાત્રમાં આપણે કયું પ્રવાહી લેવાનું છે સોડિયમ થાયોસલ્ફેટ 200 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટ લઈ તેને 2 લિટર પાણીમાં ઓગાળવાનું છે। તેમાં લગભગ 1-2 ml સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ઉમેરવાનું છે। તેની અંદર આપણે 2 ml 1-2 ml સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરી પછી આ જે પ્રકાશનું આપણે પ્રકીર્ણન કરાવ્યું છે તેના વિશે આપણે અવલોકન કરવાનું છે। તો જોઈએ આપણે અવલોકન। તો આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં લગભગ 2-3 મિનિટમાં સલ્ફરના અતિ સૂક્ષ્મ કણો સોડિયમ થાયોસલ્ફેટમાંથી પાણીમાં અવક્ષેપિત થતા એટલે કે છૂટા પડતા દેખાશે। અતિ સૂક્ષ્મ સલ્ફરના કણો વડે જે ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશનું પ્રકીર્ણન થવાને કારણે કાચની પાત્રની કાર્ડબોર્ડ તરફની બાજુ તમે જુઓ તો તમને 3 બાજુથી જોતા તમને કેવો રંગ દેખાશે ભૂરો રંગ। કેમ? કારણ કે ટૂંકી તરંગ લંબાઈ છે ટૂંકી તરંગ લંબાઈ હોય તો તે ઓછી તરંગ લંબાઈ પ્રકાશનું પ્રકીર્ણન કરશે એટલે તમને ભૂરા રંગનો પ્રકાશ દેખાશે। કઈ બાજુમાં? કાર્ડબોર્ડ તરફની પાત્ર એટલે કે પાત્રની અંદર તમને ભૂરા રંગનો પ્રકાશ તમને જોવા મળે એટલે ભૂરા રંગનું પ્રકીર્ણન થઈ ગયું। એટલે તહીં તમને એટલે કે આપણે પાત્રમાં તમને ભૂરા રંગનો અને ઓછી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું પ્રકીર્ણન થતું તમને જોવા મળશે। તો હવે નેક્સ્ટ હવે પ્રકાશ છે તેમાં કયા પ્રકાશ વચ્ચે તો વધુ તરંગ લંબાઈ વાળા તો કાર્ડબોર્ડ તરફની ચોથી બાજુ એટલે આ બાજુ કે જે કાર્ડબોર્ડ પરના છિદ્ર સી તરફ છે એટલે આ સી તરફ તે તરફથી જોતા આપણને બહાર આવતો પ્રકાશ જોવા મળશે એટલે અહીં બહાર આવતો તમને પ્રકાશ જોવા મળશે। હવે તેમાં તમને ઓછી તરંગ લંબાઈ સિવાયના બીજા તરંગ લંબાઈ વાળા પ્રકાશ જોવા મળે તો પહેલા આપણને તેમાં નારંગી લાલ રંગનો પ્રકાશ પછી ચમકતો કિરમજી લાલ રંગનો પ્રકાશ પડદા MN ઉપર જોવા મળશે એટલે કે આ ભાગ ઉપર તમને વધુ તરંગ લંબાઈ એટલે કે નારંગી લાલ રંગનો પ્રકાશ જોવા મળે અને પછી મિશ્ર થઈને કેવો બને છે કિરમજી લાલ રંગનો પ્રકાશ તમને MN પડદા ઉપર જોવા મળે છે। કારણ કે અહીં બહાર નીકળતો પ્રકાશ મુખ્યત્વે કેવું હોય છે મોટી તરંગ લંબાઈ કારણ કે અહીં સોડિયમ થાયોસલ્ફેટથી
ટૂંકી તરંગ લંબાઈના જે સલ્ફર એટલે કે ટૂંકી તરંગ લંબાઈવાળો પ્રકાશ છે તેનું પ્રકિરણન થાય છે એટલે વાદળી રંગને, અને ટૂંકી તરંગ લંબાઈવાળા પ્રકાશ પ્રકિરણન થઈ જાય છે અને નેક્સ્ટ વધે છે જે મોટી તરંગ લંબાઈવાળા પ્રકાશ હોય તે વધે છે અને તેને અનુરૂપ તમને કિરમજી લાલ રંગનો પ્રકાશ પડદા ઉપર તમને જોવા મળે છે. તો આના પછી નિર્ણય શું થાય કે પ્રવાહીના ખૂબ જ નાના કણો દ્વારા ટૂંકી તરંગ લંબાઈવાળા ભૂરા રંગનું પ્રકિરણન વધારે અને વધુ તરંગ લંબાઈવાળો રાતા રંગનું પ્રકિરણન પામ્યા વગર વાસણમાંથી સીધે સીધા પસાર થઈ જાય છે. આમ કલીલ કણો દ્વારા પ્રકાશના કણોનો પ્રકિરણન થાય છે તેવું આપણે સાબિત એટલે કે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંત માં તમને ગુજરાતી ગ્રામર, નેક્સ્ટ વૈદિક ગણિત અને જનરલ નોલેજના વિડીયો લેક્ચર પણ મળતા રહેશે. તેમજ જનરલ નોલેજ અને બીજી નવી નવી પોસ્ટ તમને ઇન્સ્ટાગ્રામ આઈડી મેથ્સ વિથ પ્રશાંત ઉપર તમને અવશ્ય મળશે, જેમાં તમે અવશ્ય ફોલો કરો જેથી તમને નવી નવી પોસ્ટો પણ તમને જોવા મળશે. થેન્ક યુ, ધન્યવાદ.